એવું લાગે કે મારે પૈસા કમાવાના છે, સામેથી ગ્રાહક આવ્યો હોય ત્યારે એને એવું લાગે છે કે એને મારે કોઈ પણ હિસાબે પટાવવાનો છે. તો જુદા જુદા ક્ષેત્રની અંદર માણસ જ્યારે પોતાના જીવનને જોવાનો પ્રયાસ કરે છે ત્યારે માણસને પોતાનું જીવન જુદા જુદા એંગલવાળું અને જુદા જુદા કર્તવ્યવાળું જણાય છે. પણ વાસ્તવમાં બધા જ કર્તવ્ય શું કરવા યોગ્ય છે, બધા જ કર્તવ્ય શું એટલા મહત્વના છે કે જેટલું માણસ એને મહત્વ આપે છે, બધા કર્તવ્યમાંથી કોઈ એક વિશિષ્ટ પ્રકારનું કર્તવ્ય છે, આ બધા જ પ્રશ્નો આપણે 3 દિવસમાં અહીંયા એનું સમાધાન મેળવવાનું છે. આ શિબિરમાં કોઈ પણ જાતની શંકા મનમાં રાખીને અહીંયાથી પાછું જવાનું નથી. તમારા જે કોઈ પ્રશ્નો હોય, આધ્યાત્મિક પ્રશ્નો હશે, તમારા ભૌતિક જીવનના પ્રશ્નો હશે, કે તમારા કોઈ જ્ઞાનના પ્રશ્નો હશે, તમારા કોઈ ઉપાસનાના બારાના પ્રશ્નો હશે, તમારા કોઈ અવતાર અવતારીપણાના પ્રશ્નો હશે, આ બધા પ્રશ્નોનું અહીંયાથી જ્યારે સાચા અર્થમાં આપણે જવાબો લઈને જઈશું ત્યારે સાચા અર્થમાં કયા દર્પણની સામે કયું કૂતરું ઉભું રહ્યું અને કઈ ક્રિયા એને દેખાય છે, એની જેમ માનવ જીવનની અંદર મારું કયું કર્તવ્ય છે એ કર્તવ્યની સ્પષ્ટ પિક્ચર આપણી સામે આપણને દેખાશે. કોઈના દ્વારા આપણે જોવાનું નથી, કોઈની આંખથી જોવાનું નથી. આંખ આપણી જ છે, બુદ્ધિ પણ આપણી જ છે, પણ આપણી આંખ, આપણી બુદ્ધિ અને આપણું મન આ 3 જ્યારે આત્માની સાથે જોડાશે ત્યારે આપણે આપણી પોતાની નજરથી જોતા શીખીશું. માણસ જ્યારે બીજાની આંખથી જોવાનો પ્રયાસ કરે છે, માણસ જ્યારે બીજાની બુદ્ધિથી વિચારવાનો પ્રયાસ કરે છે, માણસ જ્યારે બીજાના મનથી વિચારવાનો પ્રયાસ કરે છે ત્યારે સંભવ છે કે માણસને પોતાના કર્તવ્યતાના જુદા જુદા રૂપો દેખાય છે. અને એટલે માણસ કોઈ એક એવા સ્ટેજ ઉપર નથી આવતો, કોઈ એવા નિર્ણય ઉપર નથી આવતો કે જેને એવું નથી લાગતું કે આ મારું અંતિમ કર્તવ્ય છે. ચાલો આપણે જોઈએ જુદા જુદા એંગલમાં. માણસ એ 2 પગનો પ્રાણી છે. ઈશ્વરની સૃષ્ટિમાં આ એક પ્રાણી ઈશ્વરે એવું બનાવ્યું છે કે 84 લાખ જાતની યોનિમાં આ સર્વોત્તમ પ્રાણી છે. સર્વોત્તમ પ્રાણી હોવા છતાંય આ પ્રાણીનું જીવન અસંખ્ય પ્રાણીઓ ઉપર આધારિત છે. તમારી બોડીમાં તમારે કેલ્શિયમ જોઈતું હોય તો તમારે ગાયનું દૂધ પીવું જ પડે. ગાય તમારી પાસે ન હોય તો તમને એવું કેલ્શિયમ ના મળે. તમારા જીવનની અંદર તમે ખેતી કરતા હો તો ખેડૂત તરીકે તમારે બળદની આવશ્યકતા છે ને છે. હવે વૈજ્ઞાનિક યુગમાં કદાચ એ વાત આપણે ગૌણ બનાવીએ, પણ એક સર્વોત્કૃષ્ટ કૃતિને પણ બીજી ઘણી બધી કૃતિઓની આવશ્યકતા પડે છે એ આપણે જીવનમાં જોઈએ છે. તો એક મનુષ્ય જીવનનું કર્તવ્ય આજના કલયુગના સમયની અંદર માણસ જે સમજીને બેઠો છે એ કેટલા ટકા સાચું, અને એને બદલે માણસનું કયું કર્તવ્ય એ કેટલા ટકા ગ્રાહ્ય છે, એ જ આપણો વિચારનો વિષય છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ માણસના જીવનના જુદા જુદા અંગોને જુદા જુદા પાસાઓથી વિચારી અને વચનામૃતના માધ્યમથી આપણા માટે એક અંતિમ કર્તવ્ય મૂક્યું. માનવ જીવનનું અંતિમ કર્તવ્ય, અંતિમ શ્રેષ્ઠ કર્તવ્ય જો કોઈ હોય તો આત્મશ્રેય. વેદોમાં શ્રુતિ છે,
श्रेयश्च प्रेयश्च मनुष्य मेतव। मनुष्यना जीवनमा बे मार्ग छे, एक श्रेय मार्ग अने बीजो प्रेय मार्ग। प्रेय मार्ग एने कहेवाय के मनने बहलाववा माटे, इंद्रियोने क्षणिक आनंद आपवा माटे, शरीरनी इच्छाओने परिपूर्ति माटे માણસ જે કોઈ ક્રિયાઓ કરે છે એ માર્ગનું નામ છે પ્રેય માર્ગ, જેને ભૌતિકવાદમાં આપણે મૂકીએ, અને એની સામે છે બીજો શ્રેય માર્ગ। શ્રેય શબ્દનો અર્થ વેદોએ એવો કર્યો, શ્રેય એટલે આત્માની પ્રગતિ સંબંધી તમારી જે વિચારધારા, તમારી જે ક્રિયા, તમારી જે સાધના, એના માટે મરે મીટવાની જે તમારી તૈયારી, એનું જ નામ શ્રેય। પ્રેય એ કેવળ માણસ જ કરે છે એવું નથી, પ્રેય તો કીડી પણ કરે છે અને હાથી પણ કરે છે। પ્રેય કીડી પણ કરે છે અને હાથી પણ કરે છે, પણ શ્રેય કીડી નથી કરી શકતી, હાથી નથી કરી શકતો, શ્રેય ફક્ત એક માણસ કરી શકે છે। પણ માણસે પોતાના જીવનને એવી જગ્યાએ મૂક્યો, આપણી પાસે આપણી ચારેય બાજુ ઘણી જાતની વનસ્પતિઓ હોય છે, પણ એ વનસ્પતિની અંદર કયો ગુણ છે એની આપણને ખબર નથી। સમય અને સંજોગને અનુસારે આપણને કોઈ રોગ થયો છે એનું આપણને નિદાન કરતા આવડતું નથી। ઘણી એવી ઔષધિઓ તમારા પગની નીચે કચડાતી હશે કે જે તમારા જીવનને માટે જડીબુટ્ટી બને, પણ નથી આપણે રોગનું નિદાન કરી શકતા, નથી આપણે વનસ્પતિના ગુણને સમજી શકતા, અને પરિણામે વૈદ્યની પાસે, ડોક્ટરની પાસે આપણે જવું પડે છે। ધ સેમ થિયરી આધ્યાત્મિક માર્ગમાં આપણી છે, આપણે જીવનનું પરમ કર્તવ્ય નક્કી કરી શકતા નથી, અને એ કર્તવ્ય સમજવા માટેના આપણા યથાયોગ્ય પ્રયાસો નથી, અને માટે આપણને આ શિબિરોની જરૂર પડે છે। શિબિરના માધ્યમથી જો આપણા લૌકિક અને આધ્યાત્મિક જીવનની અંદર પરિવર્તન ન આવે તો ટ્રેનમાં પ્રવાસ કરતા હોઈએ અને કોઈ હાથની અંદર 5-25 પડીકા લઈને આવે અને વેચે, ટાઈમ પાસ લો, ટાઈમ પાસ લો, ટાઈમ પાસ લો, હોય ખરીશી, પણ એ બોલે ટાઈમ પાસ, એને ખબર છે કે આ 5-25 ખારીશીંગના દાણામાં પેટ ભરવાનું નથી, પણ ભરૂચથી સુરત સુધી જવાનો જે મારે ટ્રાવેલિંગ છે ને, એનો ટાઈમ હું ચોક્કસ પાસ કરી શકીશ। એમ જન્મથી માંડી અને મૃત્યુ સુધીની જે જીવનયાત્રા છે, જન્મથી માંડી અને મૃત્યુ સુધીની જે જીવનયાત્રા છે, એ જીવનયાત્રાની અંદર જો આપણે કર્તવ્યને ન સમજી શક્યા તો મૃત્યુ પછી નથી સમજવાના, અને નથી સમજી શક્યા તો મૃત્યુ પછીની યાત્રાની આપણે કલ્પના કરી શકવાના નથી। ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો એવો મત છે, શ્રીજી મહારાજે આપણી સામે એવી એવી સાધનાઓ મૂકેલી છે કે જે સાધનાઓ તમારું પ્રેય પણ પૂર્ણ કરે અને શ્રેય પણ પૂર્ણ કરે, પણ આપણને એ સાધનાઓ શોધતા આવડે તો। આમ જુઓ તો ભગવાને માણસને ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યો છે। એક પ્રકાર એવો છે જેને માનવ કહેવામાં આવે, ધ્યાન આપજો, એક પ્રકાર એવો છે જેને માનવ કહેવામાં આવે, બીજો પ્રકાર એવો છે જેને જન કહેવામાં આવે, ત્રીજો પ્રકાર એવો છે કે જેને પ્રજા કહેવામાં આવે, અને ચોથો પ્રકાર એવો છે કે જેને લોક કહેવામાં આવે। માનવથી એક